ઉત્તરાખંડ મામલે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે અને ચુકાદાને લગતી વિગતો જે છે કબૂલાતનામાને કોર્ટે ધ્યાન પર લીધું છે. અન્ય જે મહત્વપૂર્ણ બાબતો રહી છે, મૃતકોને 10 લાખનું વળતરને લઈને પણ ખાસ બાબત સામે આવી રહી છે, તો ઘાયલોના નિવેદનો પણ લેવાયા છે તે અંગેની પણ જે નવી વિગતો છે. 11ની ફાંસીને આજીવન કેદમાં ફેરવાઈ છે. હાલમાં મહત્વપૂર્ણ સમાચાર, ગોધરાકાંડ મામલે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે અને આ તમામ ચુકાદાને લગતી જે માહિતી છે સામે આવી રહી છે. કબૂલાતનામાને ધ્યાનમાં લેવામાં આવ્યું છે. મૃતકોને 10 લાખનું વળતર આપવાને લઈને પણ કહેવાયું છે, તો ઘાયલોના પણ સાથે સાથે નિવેદનો ખાસ નોંધવામાં આવ્યા છે, નિવેદનો લેવામાં આવ્યા છે અને 11ની જે ફાંસી છે તેમને આજીવન કેદમાં ફેરવી દેવાઈ છે. નવીન, શું કહેશો? જી નવીન, કબૂલાતનામાને કોર્ટે ધ્યાનમાં લીધું છે, ઘાયલોના નિવેદનો લેવાયા છે, હાલમાં આપની પાસે શું અપડેટ? જે રીતે અત્યારે માહિતી મળી રહી છે કે જજમેન્ટ આવી ગયું છે અને જે 11 લોકોને ફાંસી આપવામાં આવી હતી તે ફાંસીને રોકી દેવામાં આવી છે અને આજીવનની સજા જે છે તે કરવામાં આવી છે. તો કહી શકાય કે જે ફાંસીની સજા હતી તે રાહતનો સમાચાર કહી શકાય આરોપીઓ માટે, કે જેમને ફાંસીની સજા આપવામાં આવી સ્પેશિયલ કોર્ટ દ્વારા, ત્યારે તે લોકોને હવે આજીવનમાં ફેરવી દેવાયું છે. તો હવે સરકાર કયા વલણ અપનાવે છે, જેમાં સરકાર પાસે પણ હજી ઓપ્શન છે, સુપ્રીમ કોર્ટ સુધીનો ઓપ્શન છે, સુપ્રીમ કોર્ટમાં આને પડકારવામાં આવે છે કે કેમ તે પણ જોવાનું રહેશે. અને જે આરોપી પક્ષ છે તે લોકો હવે આગળ સુપ્રીમ કોર્ટમાં જાય છે ધીરે ધીરે તમામ જે પરિવારજનોના ભોગ બનનાર લોકો છે તે પણ આવશે અને તમે પીડિતના જે લોકો આવશે, વકીલો આવશે, બધા બહાર આવશે અને પોતાનું જે નિવેદન છે અને જે વકીલો છે જે બંને પક્ષના છે, વકીલો પણ પોતાની રજૂઆત રાખશે કે આગળ હવે કઈ પ્રકારનું એ લોકોની નિવેદન અથવા કાર્યવાહી રહેશે. જી નવીન, આભાર માહિતી બદલ. તો ગોધરાકાંડ મામલે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે, ઘાયલોના નિવેદનોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે, આ સાથે જ 10 લાખના વળતરને લઈને પણ કહેવામાં આવ્યું છે. અને અન્ય મહત્વપૂર્ણ સમાચાર, ફાંસીવાળા દોષિતોની સજામાં ઘટાડો કરવાને લઈને પણ હાઈકોર્ટે નિર્ણય કર્યો છે. ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવાઈ દેવામાં આવી છે, તો 11 દોષિતોને ફાંસીની આજીવન કેદની સજામાં ફેરવવામાં આવી છે, તો 20 આરોપીઓની આજીવન કેદની સજાને યથાવત રાખવામાં આવી છે. ગોધરાકાંડ મુદ્દે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. આ ચુકાદાને લઈને જે દલીલો ચાલી રહી હતી, આખરે જે ચુકાદો આવી ચૂક્યો છે, ફાંસીવાળા દોષિતોની સજાને લઈને પણ ખાસ મહત્વપૂર્ણ બાબત, ફાંસીની સજાની આજીવન કેદમાં ફેરવી દેવાય છે. 11 દોષિતોની ફાંસીની આજીવન જે કેદ છે તેને આજીવન કેદમાં ફેરવવામાં આવી છે.